जेतपुर नजीक रेलवे नो ओवरब्रिज जोखमी बन्यो। जेतरसर चौकड़ी पास नेशनल हाईवे पर ओवरब्रिज सांधा खुला थई गया छे। एक भाग ने बीजा भाग साथ जोड़ता बे सांधा वच्चे थी कॉन्क्रीट तूटी जता पुल सळिया बहार निकल गया छे अने लोखंड की प्लेट पण तूटी गई छे। त्यारे रेलवे लाइन पर आ तूटेला ब्रिज पर लोग जीवना जोखमे पसार थई रह्या छे। भारी वाहन पसार थाय त्यारे लोखंड सळियो रीतसरनो हवामां उछळी झोला खावा लागे छे। वाहन चालकोए तंत्रने अनेक वखत रजूआतो करवा छतां तंत्रना बहेरा काने ते रजूआतो अथड़ाईने पाछी फरी रही छे। आ पुल पर मुरबी जेवो कोई मोटो अकस्मात सर्जाय ते पहेला पुलनुं समारकाम करवानी वाहन चालकोए मांग करी छे। आ पुलने रिपेर करवामां नहीं आवे तो कदाच एक भाग जूदो पड़ी धराशायी पण थई जाय तेवी परिस्थितिनुं निर्माण थयुं छे। पुलने नीचेथी दररोज 20-25 जेटली ट्रेन पण पसार थाय छे अने बनवा जोग जो ट्रेन पसार थती होय ते समये पुल धराशायी थाय तो खूब मोटी जनहानि थवानी भीति सेवाई रही छे। આ લોખંડ તૂટી ગયું છે અને એમાં એ લોકોએ વેલ્ડિંગ માર્યું છે અને અંદર તમને દેખાય છે તો એ પુલથી નીચે તમને શોર્ટ પૂરેપૂરું તમને હેઠે દેખાય છે અને આ પુલ ગમે ત્યારે પડે અથવા મોટી જાનહાનિ થાય એની પહેલાં તંત્ર સારામાં સારી આની તાત્કાલિક તપાસ કરાવે અને ભ્રષ્ટાચારી સામે પગલાં લે અને આને જેમ બને તો વહેલી તકે પહોંચે કામ કરે કે જેથી કરી મોટી જાનહાનિ ન થાય। અમે અત્યાર સુધી અનેક વાર રજૂઆત કરી નેશનલ ઓથોરિટી કોઈ ધ્યાન જ નથી દેતું। હાલતા સિમેન્ટનો કાચો માલ નાખી જાય તો 3-4 દિરિયન તૂટી જાય છે અને હાલતા અઠવાડિયામાં 4-5 વાર આવા ભયંકર એક્સિડન્ટ થાય છે। માર્કેટયાર્ડની સાવચેતી આપણા ધરતીપુત્રોને માલામાલ કરી શકે તેવો ચોંકાવનારો અને જગતના તાતને ખુશ કરી દે તેવો કિસ્સો ગુજરાતના એક શહેરથી સામે આવ્યો તો બીજી તરફ ક્યાંક માવઠાએ ખેડૂતોને તાર્યા અને ક્યાંક માવઠાએ મુશ્કેલી વધારીના કિસ્સા સામે આવ્યા। જો સમગ્ર વિગત આ અહેવાલમાં। જીરું પકવતા ખેડૂતોને બખા, કિસમિસ પિસ્તા જેવો જીરાનો ભાવ, ક્યાંક માવઠાથી પરેશાન તો ક્યાંક માવઠાથી જલસા। તેમાંય જીરાના ખેડૂતોને તો જોરદાર જલસા। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે અત્યાર સુધીના ઇતિહાસમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં જીરુના બમ્પર ભાવ મળી રહ્યા છે। ભાવ એવા કે ખેડૂતો ક્યારેય આટલા વર્ષોમાં કોઈ પણ જણસના તેમને મળ્યા ન હોય। આ એવી સપાટી જેને અત્યાર સુધી ક્યારેય જીરું આંબી નથી શક્યું। આગ વરસતી તેજી જોવા મળતા આ વર્ષે તો ભાઈ જીરુએ જગતના તાતને ભયો ભયો કરાવી નાખ્યો। જીરું મારે 13 વીઘાનું છે અને ભાવ પણ સારા મળ્યા છે, 8000 ની આસપાસ બધા ભાવ મળ્યા છે મીડિયમ ક્વોલિટીમાં। માર્કેટ યાર્ડમાં જીરું વેચવા આવેલા ખેડૂતો ખુશખુશાલ છે કેમ કે જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, જેમાં હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, એરંડા, ઘઉં, ચણા, રાયડો, ધાણા, અન્ય કઠોળ જેવી જણસની આવક ચાલુ છે। તેમાં સૌથી વધુ ઊંચા ભાવ જો બોલાઈ રહ્યા હોય તો જીરાના છે। હવે અમે અગાઉ કહ્યું તે પ્રમાણે આપને ખ્યાલ આવ્યો હશે કે માવઠું થયું જેના કારણે જીરામાં બગાડ આવ્યો અને ભાવના ઉછાળા પાછળનું કારણ પણ આ જ છે। માર્કેટમાં જીરાની શોર્ટેજ છે, પરંતુ આપને સાંભળીને નવાઈ લાગશે કે મોરબી માર્કેટ યાર્ડમાં અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં સમગ્ર પરિસ્થિતિ અલગ છે। અહીંયા મળેલા જીરાના ઐતિહાસિક ભાવ પાછળ છુપાયેલું કારણ પણ કંઈક અલગ છે। મોરબીમાં કઈ એવી અસર તો થઈ નથી માવઠાની, માવઠું હતું પણ અહીંયા શેડ ને એ બધી સુવિધાઓ સારી છે એટલે કોઈ ખેડૂતને માલને નુકસાની થાય એવું કઈ છે નહીં। માર્કેટ યાર્ડમાં શેડ બનાવો, જણસ બચાવો। મોરબીમાં માવઠાની જીરુના પાક પર નહિવત અસર, તેમ છતાં ખેડૂતને જીરુના મળ્યા 8000 જેટલા ભાવ। મોરબી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો જોઈ સમજી ગયા હશો કે ખેડૂતો અહીં જીરું વેચવા એટલા ઉતાવળા થયા કે માત્ર એક જ દિવસના સમયગાળા દરમિયાન અંદાજિત 1500 મણથી વધુ જીરાની આવક માત્ર મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ। જીરાની વાત કરીએ તો શરૂઆતમાં જીરાની ખુલતી બજારનો ભાવ 5500 રૂપિયા મળ્યો,
જીરુનો સૌથી ઊંચો ભાવ 8000 ને પાર પહોંચ્યો. મોરબીમાં જીરુનો સૌથી નીચો ભાવ 7000 રહ્યો. માળિયા મિયાણા તાલુકામાં માવઠાના કારણે જીરુના પાકને નહિવત બગાડ થયો છે, પરંતુ ઊંચા ભાવ મળતા ખેડૂતોએ પણ રાજીપો વ્યક્ત કર્યો છે. હવે ધીમે ધીમે જીરુની આવક ઘટી રહી છે, તેમ તેમ ભાવમાં ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. આવકમાં તો ધીરે ધીરે 2.5 મહિનાથી આવક ચાલુ છે, એટલે ધીરે ધીરે ઘટાડો થયો છે. બાકી તો માળિયા તાલુકામાં થોડોક વરસાદ થયો તો નહિવત બગાડ થયેલો હશે, પણ બહુ બગાડ મોરબી તાલુકામાં વરસાદ થયો નથી, એટલે બહુ છે નહીં બગાડ. આ તરફ મસાલાને લઈ ઉત્તર ગુજરાતનું સૌથી ફેમસ મહેસાણાના જોટાણા પંથકમાં પણ બારમાસી મસાલાની સીઝન જોરદાર જામી છે. ખૂબ જ ફેમસ હોવાના કારણે જોટાણામાં ગુજરાતભરના લોકો બારમાસી મસાલાની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ વર્ષે તો લાલ મરચા સહિત તમામ મસાલાનું ઉત્પાદન પણ સારું થયું છે. વેપારીઓને પણ સારા ધંધાની આશા છે, પરંતુ અચાનક જ ગુજરાતના હવામાનમાં ગડબડ શરૂ થઈ. કાળમુખું માવઠું એવું ત્રાટક્યું કે મસાલાની સીઝનને વેરવિખેર કરી નાખી. ચોતરફથી મોંઘા મોંઘા મસાલાની બૂમો પડવાનો ડર વેપારીઓને સતાવા લાગ્યો, અને ખરેખર એવું જ કંઈક થયું. જેમ જેમ મસાલા ભરવાની સીઝન આગળ વધી, તેમ ગૃહિણીઓને મસાલાના ભાવમાં વધારો થયો હોવાનો અહેસાસ થવા લાગ્યો. કમોસમી આફતના કારણે લાલ મરચાનું ઉત્પાદન ઘટ્યું. વેપારીઓને મોંઘા ભાવે મળી રહ્યા છે મસાલા. વેપારીઓએ પણ મસાલાના ભાવ ડબલ કર્યા. 400 રૂપિયાની જગ્યાએ 800 રૂપિયા કિલો મળી રહ્યું છે મરચું. ગઈ સાલ કરતા 50% આવકો છે. ગઈ સાલ જે મરચાના 400 રૂપિયા ભાવ હતા કાશ્મીરી, એ મરચા આ સાલ 800 રૂપિયા ભાવ છે. મોસમ ખરાબના હિસાબે પાક ઓછો આવ્યો, કમોસમી વરસાદના હિસાબે. આખા અને દળેલા મરચા સહિત અન્ય મસાલાના ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું. સતત ભેજવાળા વાતાવરણના કારણે બારમાસી મસાલાના ભાવ આસમાને પહોંચ્યા, પરંતુ મહેસાણાના જોટાણા પંથકના મસાલા ખૂબ ફેમસ હોવાથી ગૃહિણીઓ મસાલા મોંઘા હોવા છતાં ખરીદી રહી છે. ત્યારે અહીંયા ખરીદી કરવા આવેલ એક ગૃહિણીએ દાવો કર્યો કે ભલે મરચું આ વર્ષે મોંઘુ રહ્યું, પરંતુ લોકો આ મરચાને હાલ વિદેશ પણ મોકલી રહ્યા છે. બીજી તરફ માવઠામાં જે ખેડૂતોનું મરચું બચ્યું તેઓ હાલ ખુશખુશાલ છે. તેઓને મરચાના સારા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષની જો વાત કરીએ તો 400-700 રૂપિયા પ્રતિ મણ ડોડવાનો ભાવ ખેડૂતોને મળતો, જે આ વર્ષે વધીને 900-1100 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ લોકોને ઘર માટે મરચા ખરીદવા મોંઘા પડી રહ્યા છે.